ભાવનગર નજીકના ભંડારીયા ગામે બહુચર માતાજીના પૌરાણિક મંદિરમાં આજે પરંપરાગત રીતે માણેક ચોકમાં મંડપ રોપણ કરવામાં આવ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે ભંડારીયા ગામે આજે પણ પરંપરાગત રીતે નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. ભંડારીયા ગામમાં આજે પણ ડિસ્કો દાંડિયા અને સ્થાન નથી જ્યાં ભવાઈ નાટકો ભજવવામાં આવે છે, જેની તૈયારી મંડપ રોપણ બાદ એટલે કે આજથી હવે શરૂ થઈ જશે. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભંડારીયા બહુચરાજી મંદિરે નવરાત્રિ ઉત્સવની પરંપરા રહી છે, જે મુજબ આજે જળ ઝીલણી અગિયારસના રોજ માણેક ચોકમાં મંડપ રોપી ધ્વજાનું રોહણ કરવામાં આવ્યું. આ સાથે નવરાત્રિ ઉત્સવ સંદર્ભે વિવિધ વિભાગોમાં કામગીરી હાથ ધરવામાં આવી. મંડપ રોપણ પ્રસંગે નિજ મંદિરેથી વાદ્ય ગાજતે ભૂંગળ અને ઢોલ નગારા સાથે માણેક ચોકમાં પહોંચી વિધિ વિધાન સાથે મંડપ રોપી ધ્વજા ફરકાવી મંડપ રોપણ વિધિ સંપન્ન કરવામાં આવી. અત્રે ઉલ્લેખનીય છે કે ભંડારીયા મંદિર ખાતે નવરાત્રિના 9 દિવસ દરમિયાન આજે પણ ડિસ્કો દાંડિયાને સ્થાન નથી. અહીંયા માણેક ચોકમાં 9 દિવસ માતાજીનું ભજન કીર્તન કરવામાં આવે છે અને ભવાઈ નાટકો ભજવવામાં આવે છે. માણેક ચોકમાં કોઈ પણ વ્યક્તિને ઊંચા સ્થાને બેસવાની મનાઈ છે. અહીંયા દરેક વ્યક્તિ જમીન પર બેસી અને માણેક ચોકમાં ભજવાતા ભવાઈ નાટકોને નિહાળે છે. બગદાણાના બજરંગદાસ બાપા આ ભવાઈ નાટકો નિહાળવા માટે ભંડારીયા આવતા હતા અને આ ભવાઈ નાટકોને લઈને દાતાના રાજવીઓ દ્વારા ભંડારીયા ગામથી આવતા યાત્રિકોનો રાજાશાહીના સમયમાં મૂંડકી વેરો માફ કર્યો હતો. રિપોર્ટર હર્ષ રાવલ, ભાવનગર. ટેમ્બા જાડેજા, ભાદરવા સુદ 11, અમે માતાજીનું મંડપ મુહૂર્ત કરીએ છીએ અને મંડપ મુહૂર્ત કર્યા પછી આજથી જ અમારા માટે નવરાત્રિની માના સાનિધ્યની માની સેવાની તમામ કાર્યવાહી શરૂ થાય છે કે અમારું આયોજન ભવ્ય અને અતિભવ્ય હોય છે કે જે એકાદ બે દિવસમાં અમે કરી શકીએ શક્ય જ નથી. એટલે અમારી નાટકોથી માંડી અને મંદિરથી માંડી અને તમામ વ્યવસ્થા અમે આજથી શરૂઆત કરીએ ત્યારે આસો સુધી એકમે વગા અમે પૂરું કરી શકીએ છીએ. એટલે તમામ સેવકો આજથી અમારી નવરાત્ર ધામે ધૂમે હોંશેથી માના ચરણાવિંદમાં ઉજવવા માને પ્રાર્થના કરીએ છીએ કે માં અમારી ઉપર આશીર્વાદ આપે, સૌને આશીર્વાદ આપે અને સુખરૂપ રૂપે અમે માનું નવરાત્ર પૂર્ણ કરી શકીએ. જય અંબે.